વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. તો આપણે સમીકરણ અંગેની ચર્ચા કરતા હતા, સમીકરણ બનાવતા શીખતા હતા. તો હવે એની જ અંદર આપણે આગળ વધીએ. તો હવે દાખલા છે સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન 4 નો 5મો દાખલો ઉદાહરણ 19. ખૂબ જ અગત્યના દાખલા છે અને આ બંને દાખલા ખૂબ અગત્યના છે અને ખાસ જરા જો આપણે અત્યાર સુધી જે શીખી ગયા છે તેના કરતાં થોડુંક અલગ રીતે વિચારવાનું છે. જો દરેક ઉદાહરણ ઉપર જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું શું થાય છે, ઘટે છે. આ પ્રથમ વિધાન આપણને આપી દીધું છે. કયું વિધાન છે આપણને? પ્રથમ વિધાન આપી દીધું છે, જો લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય. એટલે કે લંબાઈમાં 5 એકમ વધારે, એટલે કે લંબાઈ 15 હોય એટલે 20 કરીએ અને પહોળાઈ 10 હોય અને 3 એકમ વધારે 13 કરીએ તો ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય છે? 9 ચોરસ જેટલું ઘટે છે. ક્ષેત્રફળ શું થાય છે? 9 ચોરસ જેટલું શું થાય છે? ઘટે છે. અને લંબાઈમાં શું કરવાનું છે? ઘટાડ. લંબાઈ જો 10 હોય તો કેટલી કરવાની? 5 ઘટાડીને 5 કરવાની. લંબાઈ 20 હોય તો ઘટાડ કેટલી કરવાની? 15 કરવાની. અને પહોળાઈમાં 3 એકમનો શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો આપણે એવું કરીએ ત્યારે ક્ષેત્રફળ 9 જેટલું ઘટે છે. પણ વિદ્યાર્થીઓ તમે વિચારો કે આપણે મેં લંબાઈમાં 5નો ઘટાડો કરવાનો કીધો છે, લંબાઈ છે. પહોળાઈમાં 3નો વધારો કરવાનો કીધો છે, પહોળાઈ છે. લંબાઈ અને પહોળાઈ નથી. તો આપણે પ્રથમ તો લંબાઈ અને પહોળાઈને શું કરવી પડશે? ધારણા કરવી પડશે. ધારો કે 5મો દાખલો આપણે જોઈએ અહીંયા. ધારો કે લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y. લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y આપણે ધારણા કરી છે. તો હવે જ વિચારો, લંબાઈ x હોય પહોળાઈ y હોય તો ક્ષેત્રફળ કેટલું આવે? દાખલા તરીકે લંબાઈ 10 હોય અને પહોળાઈ 5 હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. દરેકને ખ્યાલ છે લંબચોરસ ક્ષેત્રફળ સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ કેટલું થશે? 10 ગુણ્યા 5 50. પણ આપણી પાસે અહીંયા 10 પણ નથી 50 પણ નથી, એની જગ્યાએ કોણ છે? x છે અને y છે. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ x ગુણ્યા પહોળાઈ એટલે x ગુણ્યા પહોળાઈ એટલે લખી શકાશે xy. x ગુણ્યા પહોળાઈ x ગુણ્યા y બરાબર xy. તો ચાલો ક્ષેત્રફળ xy થઈ ગયું. હવે આપણે જે જે ફેરફાર કરવાનો કીધો છે તો આને દેખો, જો લંબાઈ x હોય પહોળાઈ y હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું હોય છે? xy થાય છે. હવે આપણે શું થયું છે, લંબાઈ આખું વિધાન લખીએ, લંબાઈ 5 એકમ ઘટાડતા લંબાઈ 5 એકમ ઘટાડતા અને પહોળાઈ 3 એકમ વધારતા ક્ષેત્રફળ 9 એકમ શું થાય છે? ઘટે છે. ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે. આપણે આખું વિધાન લખી દીધું. આપણે પ્રથમ વિધાન પ્રથમ શરત આ પ્રમાણે આપે છે. હવે જો લંબાઈમાં કેટલો ઘટાડો કરવો છે? 5. લંબાઈ હતી કેટલી? x. એમ આપણે 5 નો ઘટાડો કરીએ x માઇનસ 5 થાય કે ન થાય? હા. પહોળાઈમાં 3 એકમનો વધારો કરીએ, પહોળાઈ કેટલી છે? y. y માં આપણે કેટલો વધારો કરીએ? y + 3. તો આ લંબાઈ થઈ ગઈ, આ પહોળાઈ થઈ ગઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે આપણને શું મળવાનું છે? આ લંબાઈ છે. કઈ લંબાઈ? વધારા ઘટાડા બાદની લંબાઈ અને વધારા પછીની પહોળાઈ. એટલે લંબાઈ છે પહોળાઈ છે. લંબાઈ અને પહોળાઈ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને શું મળવાનું છે? સ્વાભાવિક ક્ષેત્રફળ મળવાનું છે. તો ક્ષેત્રફળ મળશે xy. પણ આ ક્ષેત્રફળ તો પહેલા જે ક્ષેત્રફળ હતું એ ક્ષેત્રફળ છે. પણ ક્ષેત્રફળમાં શું થયું છે આપણને? 9 ચોરસ એકમ ઘટે છે. ક્ષેત્રફળ પહેલાં હતું કેટલું? xy હતું. તો એમાંથી પણ 5 ચોરસ જેટલું, 5 નહીં કેટલા કીધા છે, 9 ચોરસ એકમ સુધી છે ઘટે છે. ક્યારે? લંબાઈ ઘટાડીએ પહોળાઈ વધારીએ ત્યારે ક્ષેત્રફળ કેટલું ઘટે છે? 9 એકમ ઘટે છે. હવે આ પ્રમાણે સમીકરણ x ગુણ્યા y કરીએ તો xy, x ગુણ્યા 3 કરીએ તો +3x,
5 y કરીએ minus 5y 5 3 minus 15 હવે x માઈનસ x y સેમ જ રહેશે minus 9 ગુણાકાર x y 5 3 3 x 3 અને 5y અને 5 3 15 હવે લેવો જો અહીંયા પણ x y છે અહીંયા પણ x y કેન્સલ થશે હવે 3 x ના 3 x પછી minus 5y ના minus 5 પણ આ माइनस 15 છે એટલે આપણે આ બાજુ મૂકી દઈએ એટલે પ્લસ 15 થશે તો માઈનસ 9 તો છે ને બીજા પ્લસ 15 કેટલું લખી શકાશે 6 લખી શકાય બરાબર આ જુદા જુદા ચિહ્નો એટલે બાદબાકી મોટી સંખ્યા ચિહ્ન 6 તો આને કહેવાશે સમીકરણ નંબર 1 કહેવાશે ખ્યાલ આવ્યો તો સેમ તેની જેવું બીજું સમીકરણ બનાવવાનું છે જો વિદ્યા શું કીધું છે કે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારે લંબાઈ પણ 3 વધારવાની છે પહોળાઈ પણ કેટલી વધારવાની છે 2 વધારવાની છે તો લખીએ અહીંયા લંબાઈ કેટલા એકમ 3 એકમ લંબાઈ 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારતા 2 એકમ વધારતા क्षेत्रफल कितना एकम 67 चौरस एकम સુધી છે વધે છે 67 चौरस एकम વધે છે તો આના પરથી આપણે પાછું સમીકરણ બનાવી શકે તો પ્રથમ તો લંબાઈ કેટલી હતી x હતી અને અને ત્યાં પહોળાઈ કેટલી હતી y હતી બંને ક્ષેત્ર આપણે x સમજ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x સમજ પણ આપણે લંબાઈ છે ને એમાં 3 એકમ શું કરવું છે વધારતા તો લંબાઈમાં 3 એકમ વધારીએ x + 3 કરીએ અને પહોળાઈમાં કેટલું વધારી દીધું છે 2 એકમ તો પહોળાઈમાં પણ 2 એકમ વધારીએ એટલે કે y + 2 કરી બંને ગુણા કરીએ એટલે આપણે ક્ષેત્રફળમાં કેટલું વધારી દીધું છે 67 મળે છે ક્ષેત્રફળ તો બંને ગુણા કરી નાખો એટલે કે x / y અહીંયા લખી શકાશે 2x 3 / y 3y 3 * 2 6 બરાબર xy + 67 xy xy કેન્સલ એટલે કે શકાશે 2x + 3y હવે + 6 છે એ સામેને સાથે છે એટલે માઈનસ થશે 67 માંથી 6 બાદ કરો જોઈએ તો કેટલા વધશે 61 સમીકરણ નંબર 2 એક 67 માંથી 6 બાદ કરો એટલે વધશે 61 તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉકેલ તમે લોકલી રીત આદેશ એક ચોકડીમાં કોઈ પણ રીતે ઉકેલ મેળવવાનો છે એટલે આપણને x અને y ની કિંમત મળશે x અને y એટલે કે લંબાઈ અને પહોળાઈ મળશે આપણે એવું કીધું છે લંબચોરસના પરિમાણ પરિમાણ એટલે તમને ખ્યાલ હોય તો નવમા ધોરણમાં આવતા બિંદુને કેટલા પરિમાણ હોય રેખાને કેટલા પરિમાણ હોય સમતલને કેટલા પરિમાણ હોય એ આપણે શીખી ગયા હે ને તો લંબાઈના કેટલા પરિમાણો બે જોઈએ લંબાઈ હોય અને પહોળાઈ ખ્યાલ છે લંબાઈ છે પહોળાઈ કારણ કે સમતલમાં ચોરસમાં આવશે સમતલમાં આવશે કોઈ પદાર્થ ઘનમાં આવતો હોય તો કેટલા પરિમાણો ત્રણ હોય લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ અને બે પરિમાણો લંબાઈ અને પહોળાઈ લંબાઈના પહોળાઈ આપણને મળી જશે હવે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 19 જો ખાસ ધ્યાન આપવાનું છે ઉદાહરણ નંબર 19 ની અંદર શું કીધું છે એક હોડી દરેક વિદ્યાર્થી દરિયા એક હોડી નદીના સામા પ્રવાહે નદીના સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર 10 કલાકમાં કાપે છે આપણા માટે પ્રથમ વિધાન છે એના પરથી એક સમીકરણ બનાવવાનું હવે હોડી નદીમાં 40 કિમી સામા પ્રવાહ અને 55 કિમી પ્રવાહ દિશામાં 13 કલાક જેટલો સમય લાગે છે અને આ આપણા માટે બીજું વિધાન છે આપણે કયું વિધાન છે બીજું વિધાન છે તો આના પરથી પ્રથમ સમીકરણ બનાવવાનું બીજા પરથી બીજું સમીકરણ બનાવવાનું તો હવે સમજો શું કીધું છે નદીના પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ સૂત્ર હવે અહીં એક ખાસ ધ્યાન સૂત્ર હોડી નદીના સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કેટલામાં 10 કલાકમાં કાપે છે સામા પ્રવાહ એટલે સામો પ્રવાહ જો સપોઝ દાખલા તરીકે આ શું છે પાણી છે અને આવું પાણી છે એની ગતિ કઈ છે આ બાજુ પાણી વહી રહ્યું છે અને આ હોડી છે આ પણ છે હોડી છે હવે હોડી કઈ દિશામાં ગતિ કરે છે આ દિશામાં ગતિ કરે છે અને પાણી પણ કઈ દિશામાં જાય છે આ જ દિશામાં જાય સમજવાનો પ્રયત્ન કરજો જોજો હોડી ની દિશા પણ આ છે નદીનો પ્રવાહ પણ આ દિશામાં છે હે ને જમણી બાજુ તે
ઓડી અને નદી બંને ગતિ કે ઓડી અને નદીનો પ્રવાહ બંને એક જ દિશામાં ગતિ કરે તો આને શું કહેવાય પ્રવાહની દિશામાં કહેવાય પણ જો પાણી છે આ દિશામાં જતું હોય અને ઓડી આ બાજુ જતી હોય તો એને શું કહેવાય સામા પ્રવાહ કહેવાય કયો પ્રવાહ કહેવાય છે સામા પ્રવાહ તો હવે વિચારો ઓડીની ઝડપ ક્યાં વધારે છે પ્રવાહની દિશામાં વધારે છે કે સામા પ્રવાહ વધારે છે તમને ખ્યાલ હોય કે સાયકલ ચલાવતા હોય પવન સામે આવતો હોય પણ પેન્ડલ એટલા બાર એટલા બાર તમારે સાયકલ ચાલે જ નહીં પણ આપણે જે દિશામાં જતા હોઈએ એ જ દિશામાં પવન જતો હોય તો પેન્ડલ ન મારે તો પણ સાયકલ આપોઆપ ચાલશે ખ્યાલ છે તો કારણ કે સામો પ્રવાહ આવતો હોય છે એટલે ઝડપ ઘટી જાય અને પ્રવાહની દિશામાં આપણે ગતિ કરીએ તો ઝડપ શું થાય છે વધે છે તો સેમ એની જેવું અહીંયા છે કે હોડી પણ આ દિશામાં જાય છે પાણી પણ આ દિશામાં જાય છે તો બંનેની ઝડપ કેટલી હશે તો વિચારો જો સપોઝ દાખલા તરીકે હોડીની ઝડપ કેટલી છે 20 કિમી છે કેટલી છે 20 કિમી 20 કિમી એટલે બધા શું 1 કલાકમાં હોડી 20 કિલોમીટરનું અંતર કાપે છે એની ઝડપ 20 કિલોમીટર છે અને આ જે પ્રવાહ છે એની ઝડપ કેટલી છે 5 કિમી છે 5 કિમી એટલે કે પ્રવાહ નદીનો પ્રવાહ 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે છે હવે વિચારો જો દાખલા તરીકે આ હોડી ખાલી મૂકી દીધી છે હોડી ઉપર કોઈ વ્યક્તિ બેઠેલો નથી હોડીને ચલાવવાળો કોઈ વ્યક્તિ છે જ નહીં અને ખાલી હોડી આપણે મૂકી દઈએ પણ હોડી બંધ અવસ્થામાં છે હોડી સર્વો નથી તો હોડી કલાકમાં કેટલું અંતર કાપશે 5 કિલોમીટર હોડી તો ત્યાં ત્યાં નહીં રહે કેમ કારણ કે નદીનો પ્રવાહ વહે છે નદીનું પાણી આ બાજુ જઈ રહ્યું છે જમણી સાઈડ જાય છે હા તો આ બાજુ નદીનું પ્રવાહ જાય છે પણ એની સાથે સાથે હોડી પણ ગતિ કરશે ભલે હોડીને ચલાવનારો વ્યક્તિ ન હોય તો પણ કારણ કે પાણી આ બાજુ વહેતું હોય ત્યારે કોઈ પણ વસ્તુ મૂકી દે કે વસ્તુ પણ શું થાય છે વહે છે એની જેમ સેમ હોડી પણ વહન થશે કેટલું કે કેટલું વહન થશે 5 કિમી કેટલું કારણ કે પાણી શું કરે છે ની ઝડપ 5 કિલોમીટર કોઈ પણ વસ્તુ હોય તો 5 કિલોમીટર મૂક્યા કલાકમાં બરાબર ક્યારે જો હોડી ન ચાલતી હોય પણ હવે અહીંયા શું છે હોડી પણ ચાલે છે પાણી પણ આમ જાય છે અને હોડી પણ આમ જાય છે તો હવે વિચારો કે 1 કલાકમાં હોડી કેટલું અંતર કાપશે 1 કલાક હોડી કેટલું અંતર કાપશે કેટલું અંતર કાપશે 25 કિલોમીટર અંતર કાપશે કેટલું 25 કેમ 25 કિલોમીટરનું એક તો હોડી તો એ રીતે 20 કિલોમીટર ગતિ કરે જ છે અને પ્લસ પાણી પણ 5 કિલોમીટર ગતિ કરે છે જો હોડી ન ગતિ કરતી હોત હોડી એકદમ સ્થિર જ ઉભેલી હોત તો પણ હોડી 5 કિલોમીટર તો દૂર જાય જ છે કેમ પ્રવાહના કારણે પણ સાથે સાથે પ્રવાહ પણ જાય છે અને સાથે સાથે હોડી પણ 20 કિલોમીટરનું અંતર કાપે છે એની જરા 20 કિલોમીટરની છે એટલે હોડી કલાકમાં કેટલું અંતર કાપશે 25 કિલોમીટરનું ક્યારે નદીના પ્રવાહની દિશામાં તો નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે 25 25 કઈ રીતે 20 પ્લસ 5 હવે સેમ તેની છે જુઓ વિરુદ્ધ દિશા લઈએ કે હોડી કઈ દિશામાં ગતિ કરે છે આ બાજુ દિશામાં ગતિ કરે છે હોડી આ બાજુ છે અને પાણીનો પ્રવાહ બધો આ સાઈડ વહે છે પાણી બધું જમણી સાઈડ જાય છે અને હોડી આ બાજુ ગતિ કરે છે તો હવે હોડી કે 1 કલાકમાં કેટલું અંતર કાપશે વિદે જો હવે હોડીની ઝડપ કેટલી છે 20 એટલે હોડી 20 કિલોમીટરનો આ સાઈડ અંતર કાપશે પણ પાણી તો આમ જાય છે 5 કિલોમીટર પાણી આમ જાય છે એટલે હોડી 20 કિલોમીટર આમ જશે અને પાણી 5 કિલોમીટર આ બાજુ જશે એટલે ઓવરઓલ હોડીની ઝડપ કેટલી કહેવાશે 15 કિલોમીટર જ કહેવાશે કારણ કે હોડી તો 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે હોડી તો 20 કિલોમીટર આ બાજુ આવશે પણ સાથે સાથે પાણી પાછું આમ જાય છે ને કલાકમાં 5 કિલોમીટર તો પાણી આ બાજુ જશે અને હોડી 20 કિલોમીટર આમ આવ્યું તો પછી 5 કિલોમીટર દૂર જશે અને હોડીની ઝડપ થશે કેટલી 15 કિલોમીટરની થશે ક્યારે સામા પ્રવાહે હોડીની ઝડપ અને કઈ રીતે 20 માઇનસ 5 હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપ અને બાદબાકી કરી એટલે સામા પ્રવાહે આપણને કોની ઝડપ ખબર પડશે હોડીની ઝડપ ખબર પડશે તો બંનેની ઝડપ આપણે મેળવવી પડે તો અહીંયા તો 20 અને 5 એટલે ધારી લીધા સોરી આપણે ધારી લીધા 20 અને 5 છે આપણે ખબર નથી આ દાખલામાં હોડીની ઝડપ કેટલી છે પ્રવાહ ઝડપ કેટલી ખબર નથી તો ધારવું પડશે ધારો કે હોડીની ઝડપ કેટલી x અને પ્રવાહની ઝડપ કેટલી y અને બંને કીધું છે પ્રવાહની ઝડપ હોડીની ઝડપ શોધવા કીધું છે આપણે બંનેની પ્રથમ તો ધારણા કરવી પડશે ધારો કે હોડીની ઝડપ મેં લખું છું ઉદાહરણ 19 જોજો ધારો કે હોડીની ઝડપ પર કઈ ઝડપ સ્થિર પાણીમાં ઝડપ હોડીની સ્થિર પાણીમાં ઝડપ હોડીની
स्थिर पानी में झड़प बराबर x किमी प्रति कलाक अने नदी ना प्रवाह नी झड़प बराबर y किमी प्रति कलाक એટલે કે હોડી ની સ્થિર પાણી સ્થિર હોય પાણી વહન કરતું હોય તો હોડી કેટલો કિલોમીટર જશે x કિલોમીટર જશે એટલે આપણે ધારણા પ્રમાણે 20 કિલોમીટર જશે સ્થિર પાણી હોય અને પ્રવાહની ઝડપ કેટલી છે y કિમી એટલે કે 5 કિમી છે તો હવે વિચારો હોડી અને પાણી બંને એક દિશામાં જતા હોય પ્રવાહની દિશામાં હોય ત્યારે હોડીની ઝડપ જશે કેટલી તો લખવાનું અહીંયા પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી આવશે x + y પ્રવાહની દિશામાં હોડીની ઝડપ x + y અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી આવશે x - y પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે સામા પ્રવાહ હોય ને સામા પ્રવાહ હોડીની ઝડપ કેટલી થશે x - ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ ખબર પડી ગઈ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણને કોની જે ખ્યાલ આવી ગયો હોડીની ઝડપનો ખ્યાલ આવ્યો હવે જો શું થયું જાણો સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમીના કરતા કેટલો સમય લાગે છે 10 કલાક લાગે છે એટલે સામા પ્રવાહે અને પ્રવાહની દિશા બંને અંતર કાપે ને ટોટલ એને કેટલા 10 કલાકનો સમય લાગે છે આપણે સમય શોધવાનો છે કે સામા પ્રથમ તો મેં નક્કી કરવું કે સામા પ્રવાહને કેટલો સમય લાગે તે અને પ્રવાહની દિશામાં તેને કેટલો સમય લાગે તે આપણે મેળવવો પડે અને સામા પ્રવાહને કેટલો સમય લાગશે તે અને પ્રવાહની દિશામાં તેને કેટલો સમય લાગે તે આપણે મેળવવો પડે તો દરેકને ખ્યાલ હશે અને સમયનું સૂત્ર વિજ્ઞાનની અંદર આપણે આવી ગયું વિજ્ઞાનની અંદર આપણે આવી ગયું સમયનું સૂત્ર શું લખી શકાય સમય બરાબર અંતરના છેદમાં ઝડપ શું લખી શકાય સમય બરાબર અંતરના છેદમાં ઝડપ ખરેખર ઝડપનું સૂત્ર હોય ને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પર સમય મેળવો તો સમય ઉપર દિશે ઝડપ ક્યાં આવશે નીચે આવશે તો શું લખી શકાશે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આપણે સમય લખીએ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ બરાબર હવે વિચારો જો તો કેટલો સમય લાગશે સામા પ્રવાહ કેટલો સમય લાગશે તો સામા પ્રવાહ કેટલું અંતર કાપવાનું છે તો 30 કિમી તો એ 30 સેકન્ડ અને જ્યારે ઝડપ કેટલી છે કઈ ઝડપ સામા પ્રવાહ ઝડપ કેટલી છે સામા પ્રવાહ ઝડપ x - y છે તો 30 ના છેદમાં x - y કેટલો સમય લાગશે અને આને પ્રવાહની દિશામાં કેટલો સમય લાગશે તો 44 અંતર છેદમાં એની ઝડપ કેટલી છે x + y x + y પ્રથમ તો આપણે આખું વિધાન લખવું પડશે કે સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં ચુમ્માલીસ કિમી અંતર કાપતા કેટલા 10 કલાક લાગે છે અંતર કાપતા કેટલા કલાક લાગે છે 10 કલાક લાગે છે તો શું લખી શકાય જો અંતર 10 કલાક સમય મેળવવાનો છે સામા પ્રવાહ કેટલો સમય લાગશે સમયનું સૂત્ર અંતરના છેદમાં ઝડપ તો અંતર કેટલું કાપવાનું છે 30 ના છેદમાં ઝડપ કેટલી છે આપણા માટે ઝડપ કેટલી છે સામા પ્રવાહ ઝડપ કેટલી છે તો x - y અને અહીંયા કેટલું લખી શકાશે 44 અને પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની ઝડપ કેટલી છે x + y બરાબર કેટલો સમય લાગે છે 10 અહીંયા લખવું પડશે પ્લસ આ સામા પ્રવાહનો સમય આ પ્રવાહની દિશામાં સમય બંને સમયનો સરવાળો કરીએ કુલ સમય કેટલો લાગે છે 10 કલાક લાગે છે તો આપણું કહેવાશે સમીકરણ નંબર 1 કહેવાશે અને ત્યારબાદ જોઈએ સમીકરણ નંબર 2 આપણે જોઈએ શું છે નદીમાં 40 કિમી સામા પ્રવાહ 55 કિમી પ્રવાહની દિશામાં કાતી 13 કલાક લાગે છે તો શું કરવાનું 40 કિમી સામા પ્રવાહ સામા પ્રવાહે અને 55 કિમી અંતર પ્રવાહની દિશામાં
કાપતા 13 કલાક લાગે છે કેટલો સમય લાગે છે 13 તો જો સામા પ્રવાહ એટલે તો સામા પ્રવાહ સમય મેળો સમયનું સૂત્ર અંતરના છેદમાં જડ તો સામા પ્રવાહ કેટલો અંતર કાપવાનો છે 40 કિમી તો 40 અને ઝડપ કેટલી છે સામા પ્રવાહ તો x - y અને પ્લસ પ્રવાહની દિશામાં 55 ના છેદમાં x + y બરાબર 13 સમીકરણ નંબર 2 તો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંને સમીકરણો ઉકેલ આપણે મેળવવાનો છે તમને ખ્યાલ હોય આ સમીકરણ ઉકેલ હોય તો આપણે શીખી ગયા છે વિદ્યાર્થીઓ કઈ રીતે શીખી ગયા સ્વાધ્યાય 3.6 ની અંદર શીખી ગયા છે યાદ હોય તો સ્વાધ્યાય 3.6 ની અંદર આપણે આ બંને સમીકરણનો ઉકેલ મેળવતા શીખી ગયા માં ધારણા કરતા 1 ના છેદમાં x - y બરાબર કેટલા ધારણા કરતા હતા એ તો આપણે અહીંયા પણ ઉકેલ મેળવીએ છીએ એટલે ઉકેલ મેળવ આપણે આ દાખલા માટે તો 1 ના છેદમાં x - y બરાબર a અને 1 ના છેદમાં x + y બરાબર b ધારતા આપણે ધારી હવે જો 30 ના છેદમાં x - y છે તો 30 ના છેદમાં x - y તો આની માટે કેમ લખાય 30 ગુણ્યા 1 ના છેદમાં x - y લખાય તો 1 ના છેદમાં x - y જે શું લખી શકાય છે તો આપણે જીવન શું લખી શકાય આપકો 30 એ લખી શકાશે તો જો 30 લખું છું યાર તો આ પ્રથમ સમીકરણ શું કહેવાય આપણા માટે 30 a + 44 b = 10 અને ત્યારબાદ બીજું સમીકરણ 40 a + 55 b = કેટલા લખી શકાશે 13 સમીકરણ 1 અને 2 હવે તમે જો આ સમીકરણ 1 છે ને એમાંથી સામાન્ય નીકળતો સામાન્ય કાઢી દીધું કેટલા સામાન્ય નીકળે છે બે દરેકમાં સામાન્ય નીકળે છે એટલે કેટલા લખી શકાશે 15 a + 22 b = 5 અને બીજું સમીકરણ 40 a + 55 b = 13 સમીકરણ 1 અને સમીકરણ 2 હવે આ બંને સમીકરણનો ઉકેલ આપણે ચોકડી ગુણાકાર રીતે મેળવીએ તો ચોકડી ગુણાકાર રીતે આપણે ઉકેલ મેળવીએ છીએ એમાં એ બધા બિંદુઓ લખવા પડશે બધા સરવાળો લખવા પડશે દાખલા તરીકે a ના સરવાળો કયા એ સરવાળો અહીં લખી દો a ના સરવાળો a b અને c ના સરવાળો 15 અને 40 b ના સરવાળો 22 અને 55 તો c ના સરવાળો કેટલા કેવા છે માઈનસ 5 અને માઈનસ 3 5 આ સરવાળો છે માઈનસ 5 ચોકડી ગુણાકારમાં 13 આવે માઈનસ 3 ગોઠવણી કરીએ તો a ના છેદમાં શું લખી શકાય વાત કીધો 22 55 22 55 માઈનસ 5 અને 13 માઈનસ 5 અને માઈનસ 13 અને b ના છેદમાં શું લખી શકાય b બરાબર માઈનસ 5 માઈનસ 13 માઈનસ 5 માઈનસ 13 અને 15 40 15 અને 40 અને અચળ પદમાં તો અહીંયા કેટલા છે 15 અને 40 ત્યારબાદ કેટલા આવશે 22 અને 55 તો a ના છેદમાં ચોકડી ગુણાકાર 22 ગુણ્યા 13 કરો વિદ્યાર્થીઓ ચોકડીમાં આ બંનેનો ગુણાકાર કરવો પડે તો 22 ગુણ્યા 13 તો 13 2 26 ને 886 આવશે જુદા જુદા ચિહ્ન એટલે માઇનસ પછી વિદ્યાર્થીઓ વચ્ચે માઇનસ તો આવે છે વચ્ચે માઇનસ તો આવે અને આ બંનેનો ગુણાકાર થાય 55 ગુણ્યા 5 નો ગુણાકાર 55 ગુણ્યા 5 કેટલા આવશે 275 થાય પણ કેવા આ માઇનસ છે ને માઇનસ 275 લખાય તો માઇનસ માઇનસ કેવા લખીએ આપણે પ્લસ 275 પ્લસ 275 બરાબર b ના છેદમાં તો આપણે આ બંને ગુણાકાર કરીએ 40 ગુણ્યા 5 200 કેવો 200 માઇનસ જો જુદા જુદા છેદ છે અને માઇનસ માઇનસ 13 ગુણ્યા 15 કેટલા લખવાના 13 ગુણ્યા 15 તો 13 ગુણ્યા 15 કેટલા થશે 155 માઇનસ લખાશે 155 આ માઇનસ ને પ્લસ એટલે માઇનસ 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 કેવા લખવાના પ્લસ 155 લખાય અને 1 ના છેદમાં 15 ગુણ્યા 55 15 આગળનો ગુણાકાર કરો 15 ગુણ્યા 55 તો 15 5 75 ને 12 825 કેટલા આવશે 825 માઇનસ આગળનો ગુણાકાર 880 22 24 880 તો a ના છેદમાં આગળની બાદબાકી કેટલી લખી શકાશે જુદા જુદા ચિહ્ન એટલે બાદબાકી થશે 11 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ b ના છેદમાં જુદા જુદા ચિહ્ન બાદબાકી માઇનસ 5 અને આમાં કેટલા આવશે એ સાઈટ માંથી 65 છે કેટલા વચ્ચે 54 વધશે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ ખ્યાલ આવ્યો વાલા બરાબર લખી શકાય તો a ના છેદમાં 11 બરાબર 1 ના છેદમાં -5 11 ઉપર જશે
तो ये बराबर -11/55 तो ये बराबर 1/5 આવશે અને b ના છેદમાં -5 બરાબર -55 5 ઉપર જશે b બરાબર -5/55 તો કેટલા લખી શકાશે 1/11 તો a ની કિંમત અને b ની કિંમત આવી એટલે જો તો a અને b ની કિંમત આવી એક કિંમત એ લખવાની આપણે આ 1/ x - y બરાબર a તો 1/ x - y a એટલે 1/5 તો ઉપર જશે 5 અહીં આવશે તો શું કા x - y = 5 સમીકરણ નંબર 3 લખવું પડશે અને ત્યારબાદ 1/ x + y બરાબર b છે તો 1/ x + y b એટલે કેટલા 1/11 ઉપર જશે x + y આ સમીકરણ ઉકેલવા માટે આપણે શીખી ગયા છીએ સ્વાધ્યાય 3.6 ની અંદર સમીકરણ 3 અને 4 હવે સમીકરણ 3 અને 4 નો કે આપણે લોપની રીતે મેળવવાનો છે સમીકરણ 3 અને 4 નો કઈ રીતે લોપની રીતે મેળવી પછી આપણે x અને y ની કિંમત મળશે તો લખી અહીંયા સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો સમીકરણ 3 x - y = 5 x + y = 11 y કેન્સલ x ને x 2x 11 ને 5 16 તો x બરાબર કેટલા લખી શકાશે 8 16/8 હવે x ની કિંમત ક્યાં લખવાની આપણે સમીકરણ 2 માં લખી દઈએ અને 4 માં આ સમીકરણ 4 માં લખો સમીકરણ 3 માં લખો કોઈ પણ લખી શકે તો લખી x બરાબર 8 ને સમીકરણ 4 માં મૂકતા તો x + y = 11 x એટલે 8 + y = 11 8 સામે ની બાજુ છે તો માટે y બરાબર કેટલું લખી શકાશે 3 તો અહીંયા શું થઈ ગયું ઘોડીની ઝડપ કેટલી આવી ગઈ 8 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની કેટલી આવી ગઈ 3 કિમી પ્રતિ કલાક આવી ખ્યાલ આવી ગયો મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈપી 4 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો દાખલો છે અને સેમ આના જેવો દાખલો ચેપ્ટર નંબર 4 ની અંદર પણ આવે છે પરીક્ષા માટે 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે અને એકદમ સિમ્પલ દાખલો છે અને થોડું કેવું કરે વિચારવાનું છે ફક્ત તમારે સમય મેળવવાનો છે અંતરના છેદમાં સમય મેળવવો હોય તો પ્રથમ તમારે અંતરની ગણતરી કરવી પડે ઝડપની ગણતરી કરવી પડે અંતર તો આપણે આપી દીધું છે 30 કિમી તો ખાલી બાકી બચ્યું શું ઝડપ ફક્ત તમારે ઝડપ શોધવાની છે અને ઝડપ કે જો શું મળી છે તો પ્રવાહની ઝડપ અવળી ઝડપ અને ધારી લો પ્રવાહની ઝડપ કેટલી y અને અવળી ઝડપ કેટલી x અને સામો પ્રવાહ તો ઝડપ એની ઘટી જશે x - y હશે વિરુદ્ધ અને પ્રવાહની દિશામાં છે ઝડપ વધી જશે x + y આવશે ખ્યાલ છે હવે સેમ આના જેવા જ બાકીના બે દાખલા આપણે નવા લેક્ચરમાં જોઈશું અને આ ઉદાહરણ આપણે જેવા દાખલા આપણે બીજા લેક્ચર અંદર સમજૂતી મેળવીશું.